ભજીયા નું લિસ્ટ બની ગયું હે, અને ભગાભાઈ ભજીયા નો બધી માલ લઈ હે. હું લેવાનું ભગાભાઈ? હે ભગાભાઈ, ચાલો મરચા મેથી ધાણા આવી ગયા. ભગાભાઈ બીજું શું લેવાનું બોલી જાઓ. બીજું કઈ લેવું? હાલો આપણો માલ આવી ગયો હે, હિસાબ કરી નાખો. રેડી, ભજીયા નો માલ નીકળી ગયો અમારો. ભગાભાઈ ડુંગરી કાંઠે 500 ગ્રામ. આ અમારું ભજીયાનું લિસ્ટ છે. આ કેમ કઈ દેખાતું નથી? લાઈટ ઓછી કરવી પડશે. ચાલો ભજીયાનો આખો માલ આવી ગયો હે. લીટર નો આવે, 910 આવે લીટર નો આવે પૂરું. બીજું આ શું હે? મેથી ધાણા. હાલો પછી એ તેલ હે. હા, ઓર ઓર ક્યાં હે? ડુંગળી. ડુંગળી. અચ્છા, ઓર ભગાભાઈ ની હિન્દી ચાલુ થાય. બીજું શું? હા, બીજું એ ક્યાં હે? એનાથી ભજીયા મોટા મોટા થાય. આનાથી ભજીયા પોચા થાય એમ કે પોચા ન થાય. બધું આવી ગયું, પણ એક વસ્તુ બાકી છે. સાદી સોડા ઈ ગામ માંથી લેવાની હે, પણ ત્યાં જાય ત્યારે બતાવી તમને કેવી રીતના ભજીયા બને. ફાઈનલી જો બધી માલ આવી ગયો હે ભજીયાનો. વાગવામાં થયા છે 9:03, અને જો બધી માલ લઈને નીકળીએ અમે ભગાની વાડીએ કોટડા. આવી ફૂલ ઠંડીમાં જો અમે નીકળીએ હે ભગાની વાડીએ, ભજીયાનો જ પ્રોગ્રામ હે. ઠંડી હે ફૂલ, અને જો આપણે બાંધી દીધું અને આપણી ગાડી લઈને નીકળીએ. હવે ઠંડી હે થોડીક, રૂમાલ બાંધીને હવે હાલશે તો ત્યાં પહોંચીને તમને બતાવું કેવી રીતના પ્રોસેસ છે આગળ. ચાલો તો ચાલો ફાઇનલી ભગાભાઈની વાડીએ પહોંચી ગયા. અને ભગાભાઈ અહીંયા આવી રીતના ફૂલ ફોર્મમાં હે. અને અહીંયા જો સાદી સોડા એક ઓલી લેવાની હતી પણ આવી ગઈ, અને આ બધી ચમચા ને એવું હે. આ મેથી પડી, અને આ છે આપડે રવિભાઈ. કેમ છો રવિભાઈ, મજામાં? તો વાંધો નહી. તો શું કઈ ભજીયાનો પ્રોગ્રામ કયા થાય? તો વાંધો નહી. તો રવિભાઈ એમ કે થોડીક વાર માં ચાલુ થાય તો આપડે પછી મળીએ. રંજીતભાઈ આવી ગયા અમારા. કેમ છો રંજીતભાઈ, મજામાં? તો વાંધો નહી. શું કઈ આપડા ભજીયાનો પ્રોગ્રામ? તો વાંધો નહી. ભજીયાની સામગ્રી આપણે લીધી હતી, આવી ગઈ બધી. ઈનો ને ચણાનો લોટ ને મરચા ને લીંબુ ને તેલ ને ચણાનો લોટ ને મેથી ને ધાણા ને આપણો માલ ક્યાં? સાદી સોડા ભલે નહીં, ટોપિયું રહ્યું ભજીયાનું ટોપિયું. જુગાડ આપણો લેમ્પ થઈ ગયા ફિટ. હવે હે ને ભજીયા બનાવો વાંધો નહીં આવે. છે અમારો દેશી ચૂલો, અને આમાં થાશે ભજીયા. ફૂલ જમાવટ જ આવી જવાની છે આજે તો. અને અહીંયા મેચ જોવે છે એક ભાઈ અમારે. ફાઇનલી જો રવિભાઈ આપણે ભજીયા બનાવવાનો, શું કહેવાય એને, જારો લઈને આવ્યા છે. રવિભાઈ ક્યાં ગયા? થેન્ક યુ રવિભાઈ, હું તો ભૂલી ગયો તો પણ તે યાદ રાખ્યું એના માટે. હા ભાઈ, નામ નથી ખબર. ધ્વનીભાઈ ફાઇનલી આપડા લેમ્પ ચાલુ થઈ ગયા છે, અને અહીંયા શું કહેવાય લાકડા ગોઠવવાનું ચાલુ થઈ ગયું છે ધીરે ધીરે. મિક્સ માં મરચા હે,
ચાલો તો કાપી લઉં પછી તમને આગળ વિડિયો બતાવું. રણજીતભાઈ ધાણા કાપે છે અને રવિભાઈ મેથી. શું કે રવિભાઈ મેથી થઈ ગયા ને, કયા થાય થોડીક વાર માં. વાંધો નઈ, કઈ વાંધો, આપડે કઈ ઉતાવળ નથી. મેથી કરો તમે વ્યવસ્થિત કટિંગ. મોટો જારો હે ને, કામ નો આવ્યો એટલે ભગાભાઈ હે ને નાનો જારો લેવા. આ જારો હે ને નાનો આવી ગયો, આમાં હે ને આનાથી ભજીયા નીકળે એમ હતા, બાકી ઓલાથી નો નીકળે. ટોપિયું નાનું હે સીધો રહી. અને આ આપડા મરચા કમ્પ્લીટ થઈ ગયા, મારું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે હું બીજું કઈક ઉતારીશ, વિડીયોમાં તમને બતાવીશ. શું કઈ ભગાભાઈ હલડે હલડે. રવિભાઈ હે ને મેથી હે ને મસ્ત ઝીણી ઝીણી કાપી લીધી, હવે ધાણા હે ને કાપે હે રવિભાઈ. ઝીણા ઝીણા લાકડા તો બરોબર તાપ નતો થતો, એટલે હવે રણજીતભાઈ હે ને જાડા લાકડા લેવા આવ્યા, અને રવિ વાં લાકડા ગોતે હે, અને મેં આ ઉપાડ્યા બે. આ હાલશે ભાઈ રણજીત? ત્રણ હાલ, હું આ લઈને આવું. હાલ હું આ લઈને આવું. જુગાડ ચાલુ કરી દીધો રણજીતભાઈ, કેમ કે જારો હે ને આમ કામ આવે. લીંબુ ના બી હે ને મસાલો અમે લીધો હે, ભજીયા નો સ્પેશિયલ. ભાર્ગવભાઈ એમ કેતા હતા કે જો આ મસાલો નાખીએ ને તો મસ્ત ભજીયા બને, તો આ નાખીને ટ્રાય કરશું આજે. આહા જો તો ખરી જમાવટ હે. ભાઈ મસ્તા નું ભજીયા નું ખીરું બનાવે છે, તો આ છે અમારા દિલીપભાઈ કારીગર ભજીયા ના સ્પેશિયલ. તો મેથી નાખે હવે,
ધાણા નાખી દીધા ને મરચા નાખી દીધા. બોલો દિલીપભાઈ, તમારે તમે ખાલી હુકમ કરો, અહીં હાજર થઈ જાય. હા, આપણો સ્પેશિયલ મસાલો આવ્યો ભજીયાનો, જે બગાભાઈ એમ કીધું હતું કે આ નાખીએ ને મસ્ત બને. બારા રોડ નો છે ને, તો હવે જોઈએ કેટલોક નાખે આપડા દિલીપભાઈ. ઓ બાપા, આ કેવો મસાલો! હા, વાહ વાહ વાહ, દિલીપભાઈ પહેલી વાર જોયો લાગે. નાખો તો ખરી, હવે જેવા બને એવા. અહીં તો ભાઈ છે, આના વિના તો ભજીયા બને જ નહી, એ વસ્તુ આવી ગઈ છે. દિલભાઈ તમારી રીતના તમને આમ મજા આવે એમ નાખો. આપડે ફૂલ હજી પડ્યા જ છે, હજી એક પેકેટ છે. ચણા નો લોટ પણ પડી ગયો. આ મરચા આપડે તરવામાં કામ આવશે અને તરીને ખાવાના. હું કે રવિભાઈ, બરોબર ને? રવિભાઈ અત્યારે ચેકા મારે મરચામાં, તો અત્યારે પ્રોગ્રામ કર્યો એટલે મેં કીધું કઈ કેક નાની એવી ઝલક આપડી પબ્લિક ની બતાવી. ચાલો, સાદી સોડાઈ પડી ગઈ આપડી. જરાક હું કેવાય, ફૂલ જમાવટ વાળા ભજીયા બનવાના હે આજે, એવું દેખાય છે. ફાઈ થશે ને, કઈ ઘટે નહીં, કઈ ઘટે નહીં. આપડે જય ભાઈ ને ખબર હોય એટલે સોડા એટલા માટે નાખીએ. એનું કારણ શું છે ભગાભાઈ? તમારે પણ ખાવ આપડા કોટડા ગામ માં. ઇલેક્ટ્રિક ટ્રેક્ટર આવડે, મૂલ્ય વહી જાય. મને કોઈ ઘરે ન બોલાવતા કે કેમ ભજીયા બનાવો, મને ઓછા આવે. તેલ બેલ ને નાખી દીધું, મને કેજો એટલે મને કઈ વાંધો ન આવે. પછી આમાં બધી વિડિયા જોતા હોય તો એમ કે ભાઈ તમે ભજીયા બનાવો છો, પણ આપડે જાય નઈ. આપડે હું ભાઈ દોસ્ત રહી જ મજા આવે. બની ગયું તો હવે આપડે સ્ટોપ થઈ જાય અને હાથ થોડાક આમાં સાફ કરી નાખે. ફાઇનલી બધા મરચા નાખી દીધા. મરચા તો ખાવા પડે ને ભજીયા એ, એટલે અમે આ છે ને મોરા મરચા લીધા હતા થોડાક. ચેતા રેજો ભાઈઓ, આપડા મરચા તરાઈ ગયા અને રવિભાઈ મીઠું નાખે છે અને હવે આપડે દિલીપભાઈ મસ્ત ના ભજીયા બનાવશે. તો આપણું ખીરું કમ્પ્લીટ થઈ ગયું મસ્ત નું, અને બગાભાઈ સામે બેસી ગયા. દીપકભાઈ વાહ, સાખો તો કરી ગયો. રંજીતભાઈ હે ને ભજીયા ટેસ્ટ કરે હે, શું કે બરોબર હે? ખીરું કેમ બન્યું આપણે? એક નંબર. ઓય લાલ થાવ, ખીરું તો સારું બન્યું. વાંધો નહીં, ચાલો ટેસ્ટ કરીએ ભજીયા. આ હેલા બને બસ, તો ફાઇનલી હું ને રંજીત ને ભજીયા ખાધો તું. શું કે ભજીયા નું બનાવી આવો ધીમે ધીમે, ભજીયા બનાવીએ ધીરે ધીરે, પછી ટેસ્ટ કરીએ કેવા હે. તો ભર્યો બનાવીએ, તમને કેમ બને એ તમને શીખવાડીએ. મારા ભજીયા હે ને હું જ ખાય, બીજા ને ભાવે નો ભાવે કેમ ખબર પડે. તમને બતાવીશ કેવા ગોલ થાય કે આડા હોરા છે ઓલા કોરોના વાયરસ જેવા. અને એમ તો હું પ્યોર ગામડિયો હોઉં એટલે ગોલ જ થાય, એમાં કઈ કેવું જ ન પડે. હું નાખ્યું દિલીપભાઈ મીઠું, મીઠું તો દિલીપભાઈ પાછું મીઠું નાખ્યું અને હું નાખ્યું પાણી, એટલે પોચા પોચા બને ને. ધીમે ધીમે ભાઈ, ધીરે ભાઈ, ધીરે દિલીપભાઈ. કેમ કેમ કે આપડે તો આવડતા નથી. દિલીપભાઈ હે ને પ્યોર કારીગર હે, આપડે ના
ચડિયા મેં આ ચટણી ભરી હો તારીન મારી ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. ભજીયા પાકી જાય પછી આપણે પણ બેસી જાય ટેસ્ટ કરવા. લાલ થઈ ગયા કાઢના હો. હાલો ભાઈ લાલ થઈ ગયા. દિલીપભાઈ કે એમ કે કાઢના હો. કેમાં નાખવાના હે? હાલો રેડી. આજે ત્રણ ચાર હે નહીં કાઢના હો. આ બ્લોગ માં બધી કે હે તો બધી મને એમ કે હો. ઓહો જઈને તો ભજીયા બનાવતા આપડે. વાંધો નહી. પગાભાઈ ને હે ને મસ્ત નું ભજ્યું ખવડાવી દો. એક નંબર કઈ ચટણી ચોટાડી ને ભજો ગયો. અચ્છા થોડાક ભજીયા આવી ગયા હે. કેમ કે આ તો જો તમે હડીખમ હડીખમ માટ્યું હે ભાઈ. હજી આવશે. કેટલી વાર આવશે ભાઈ? ધોની ભાઈ જોયે હતો? જોયે તો ખરી ને. અહીંયા મેચ ચાલુ હે તો રવિભાઈ હે ને એના ઘરે થી કાટી કાટી ચાય લઈ આવ્યા. જમાવટ આવી ગઈ ભાઈ પીવાની. તો રવિભાઈ જો સામે બેઠા. રવિભાઈ મજા આવી ગયો છાસ પી ને? ખરેખર ઘાટી ઘાટી એક નંબર હે. અડધી ખાલી કર નાખી. ચાસ તો પીવી પડે ને તો જ ભજીયા ખવાય. બાકી ભજીયા નો ખવાય. કેમ કે આયા હલવાઈ. હા લાઈ લાઈને હલવાઈ. ભગવામાં થયા છે 10:54 અને અમારા કન્ટિન્યુ ભજીયા ચાલુ જ છે. આજ બંધ કરવાના થતા જ નથી 11 વાગ્યા સુધી. આ બધી હું ખાવાના જ છે ને. એક નંબર તો વાંધો નહીં ખાવાના. હા મજા મારતા હા એમ. અમે થોડાક ભજીયા ખાઈ લીધા. થોડાક હજી ખાવાના હે. તો રંજીતભાઈ એવું વિચાર્યું કે આપણે બે હે ને થોડાક બનાવીએ અને થોડાક ખવડાવીએ પછી એ લોકો અમને ખવડાવશે. એટલે ચાલો વાંધો નહીં થોડાક અમે બનાવીને ખવડાવી દઈએ.
આપડે થોડો પાંચ કલાક નો રાખવો, આપડે બતાવી દીધો દિલીપભાઈ. મસ્ત ના ભાઈ રંજીત કેમ છે? સંદીપભાઈ ભજીયા નો પ્રોગ્રામ પૂરો થઈ ગયો અને દિલીપભાઈ સાફ કરે, કેમ કે દિલીપભાઈ જ બનાવવામાં હતા, કેમ કે દિલીપભાઈ નો મોટો હાથ છે અમારા ભજીયા ખાવામાં. તો વાગવામાં થયા છે 11:31 અને હવે જો ભજીયા ખાઈ લીધા અને મારી ગાડી ક્યાં ગઈ? આપડી ગાડી અહીં પડી છે ને હવે ધીરે ધીરે નીકળીએ માંગરો ઘરે જવા માટે, કેમ કે હવે 11:30 થી હવે ઘરે વહી જાય. ભજીયા તો બધી ખાઈ લીધા અને જો બધી ચર્ચા કરે હે માંગરોળજી રસ્તા ઉપર રહી ને એને આપી દઈ, કેમ કે નકામાં ફેંકાય નઈ કોક ને આપી. ગાય સુધી રાખ્યા આજનો બ્લોગ, જો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરો અને ભૂલતા નહીં. મળીએ આપણે બીજા બ્લોગમાં.